नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ विद्यालय मोरबी में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 8 विषय गणित प्रकरण नंबर 14 एमां स्वाध्याय नंबर 14.2 आगळ જોશો। હવે સ્વાધ્યાય 14.2 માં દાખલા નંબર 1 આપણે ગયા વિડિયોમાં પૂરો કર્યો। આજે આપણે સ્વાધ્યાય 14.2 નો દાખલા નંબર 2 થી શરૂઆત કરી। તો હવે સ્વાધ્યાય 14.2 માં દાખલા નંબર 1 માં આપણે અવયવ પાડ્યા હતા, એ આપણને પદાવલી આપેલી હતી। તો એ પદાવલીના અવયવ પાડ્યા હતા। આ દાખલા નંબર 2 માં આપણને એમ કીધું છે કે અવયવ મેળવો। હવે એ અવયવ મેળવવા માટે આપણને પદાવલી જ આપેલી છે, પણ ઓમાં આપણને બહુપદી હતી। બહુપદી એટલે કે બે કરતા વધારે પદ, અહીંયા આપણને ફક્ત બે પદ આપેલા છે, એટલે આ દ્વિપદી છે, બરાબર। તો દ્વિપદીના આપણે અવયવ મેળવવા હોય તો કઈ રીતે મળે? તો બે રીતે છે। પહેલી રીતે કે બંનેના અલગ અલગ અવયવ મેળવી, અને બીજી રીત કે નિત્યસમનો આપણે ઉપયોગ કરી અને અવયવ મેળવી। તો આ દાખલામાં આપણે નિત્યસમનો ઉપયોગ કરી અને અવયવ મેળવ્યો। તેમાં આપણે કયું નિત્યસમ આવે એ આપણે રકમ ઉપરથી નક્કી કરી શકીએ। તો સૌથી પહેલા આપણે દાખલા 2 નો પહેલો ક્રમ જોઈએ। તો રકમ આપેલી છે 4p² - 9q² હવે 4p² - 9q² એ રકમને જો આપણે a² - b² સાથે સરખાવી તો a² - b² એવું આપણને લાગે। તો આપણે સૌથી પહેલા શું કરશું તો કે એનું આપણી પાસે સૂત્ર છે, a² - b² આપેલા હોય ત્યારે એનું સૂત્ર થશે a - b, અને એકવાર a + b। આપણી પાસે સૂત્ર છે કે આવી રકમ આપેલી હોય તો એના અવયવ થઈ જાય a - b a + b। તો આપણે એવી રકમ આપેલી જ છે, પણ આપણે એ અને બી નક્કી કરવા પડે। તો સૌથી પહેલા એ અને બી નક્કી કેવી રીતે કરશું? તો કે અહીંયા a² આપ્યો હોય તો આનું આપણે જો વર્ગમૂળ કાઢી લઈએ ને એટલે આપણને એ મળે, અને આનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને બી મળે। તો સૌથી પહેલા આનું વર્ગમૂળ શું થશે? 4² - 2, p² એનું વર્ગમૂળ p એનો વર્ગ - 9 આપેલા છે તો 9નું વર્ગમૂળ થાય છે 3, q² છે એનું વર્ગમૂળ થાય ખાલી q એનો વર્ગ, a² - b² હવે a² - b² એના જેવું થઈ ગયું, તો a - b a + b તો આને આપણે એ કહી દઈ અને આપણે કહી દઈશું b, તો a - b a + b થઈ જશે। એ એટલે આવશે 2p - b એટલે 3q, એકવાર a + b એટલે 2p + 3q। અહીંયા દાખલા નંબર 1નો અવયવ પડી ગયો કે 2p - 3q 2p + 3q। હવે એ જ રીતે આપણે દાખલા બીજાના અવયવ મેળવવા હોય તો એમાં પણ નિત્યસમ તો એ જ આવશે, પણ અહીંયા આપણે a² - b² આપેલું હોય પણ આનું વર્ગમૂળ અને આનું વર્ગમૂળ કાઢવું પડે, તો 63નું વર્ગમૂળ નીકળે નહીં, 112નું વર્ગમૂળ નીકળશે નહીં। તો આપણે અહીંયા વર્ગમૂળ નીકળે એવી સંખ્યા કરવી હોય તો આ બંનેમાંથી સામાન્ય કાંઈક કાઢવું પડે, તો 63 અને 112 કેના ઘડિયામાં આવે? તો કે 63 અને 112 બંને 7ના ઘડિયામાં આવે, બરાબર, એટલે 7 સામાન્ય નીકળે કૌંસમાં। 7ના ઘડિયામાં 63 ક્યાં આવે? તો કે 9, 7 9 63, 9 એનો વર્ગ - કેટલા થતા 112, તો 112 ભાગ્યા 7 કરો એટલે આપણને 16 મળશે, 16b નો વર્ગ। હવે 7 ને કઈ જોવાના નહીં, 9a નો વર્ગ - 16b નો વર્ગ, 9નું વર્ગમૂળ નીકળે 16નું નીકળે, તો 7ના 7 મોટા બ્રેકેટમાં 9નું વર્ગમૂળ થશે 3, એનો વર્ગ આપેલો છે એનું વર્ગમૂળ એ કૌંસ ઉપર વર્ગ - 16નું વર્ગમૂળ થશે 4, b નો વર્ગ એક અહીંયા આવશે b કૌંસ ઉપર વર્ગ 7ના 7 a² - b²
આને હું એ કહી દઉં, આને બી તો એનો વર્ગ માઇનસ બી નો વર્ગ એવું હોય ત્યારે આપણે શું કરીએ છીએ, તો કે એ માઇનસ બી એ પ્લસ બી, બરાબર. એક કાઉન્સમાં આવશે ત્રણ એ માઇનસ ચાર બી, બીજા કાઉન્સમાં આવશે ત્રણ એ પ્લસ ચાર બી. હલો રેડી, બીજા દાખલાને આવ્યો પડી ગયા. હવે ત્રીજા દાખલાની વાત કરી, 49 આપ્યા છે 36 આપ્યા, 49 નું વર્ગમૂળ નીકળશે અને 36 નું પણ નીકળશે, તો 49 એટલે શું થશે, તો કે 7, x વર્ગ એનું વર્ગમૂળ એટલે x એનો વર્ગ માઇનસ 36 એટલે 6 નો વર્ગ. હવે જો એ વર્ગ માઇનસ બી નો વર્ગ, આને એ કહી દઈ, આને કહી દઈશું બી, એ વર્ગ માઇનસ બી વર્ગ એટલે 7x માઇનસ 6, બીજા કાઉન્સમાં 7x પ્લસ 6, તો એના પણ અવયવ પડી ગયા, બરાબર. બધાને સૂત્ર એક જ આવે, એ વર્ગ માઇનસ બી વર્ગ બરાબર એ માઇનસ બી એ પ્લસ બી. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને ત્રણ દાખલા જોયા, ત્યાર પછી ચોથો દાખલો. હવે ચોથા દાખલાની રકમ આપેલી છે 16x5 માઇનસ 144x3, હવે જો અહીંયા 16 નું વર્ગમૂળ નીકળે, 144 નું વર્ગમૂળ નીકળે, x ની 5 છે એનું વર્ગમૂળ નીકળશે નહીં, x ની 3 છે એનું વર્ગમૂળ નીકળશે નહીં, તો એ બંનેમાં આપણને x દેખાય છે, તો x આપણે સામાન્ય કાઢી શકીએ. તો હવે આપણે સામાન્ય કેટલા કાઢશું, તો કે x ની ઉપર કેટલી ઘાત હશે, તો કે અહીંયા 5 છે અહીંયા 3 છે, ઓછી ઘાત હોય એ સામાન્ય નીકળે, તો 5 અને 3 માં નાની ઘાત કહેવાય 3, એટલે અહીંયા આવશે 3 સામાન્ય, તો x ની 3 સામાન્ય નીકળે. કાઉન્સમાં વધશે શું, તો કે હવે અહીંયા વધશે 16, 5 હતી x ની 5 હતી એમાંથી 3 નીકળી ગઈ, એટલે x નો વર્ગ વધે માઇનસ ના માઇનસ, 144 ના 144, x ની 3 હતી એ 12 નીકળી ગઈ, એટલે હવે આવશે કાઉન્સ પૂરો, હવે કઈ આવશે નહીં, એટલે x ની 3 જ 12 નીકળી. હવે x ની 3 છે એ એમનો 16 નું વર્ગમૂળ થશે, ત્યાં x નો વર્ગ આપેલો છે એનું વર્ગમૂળ થશે 1, એનો કાઉન્સ ઉપર વર્ગ માઇનસ, 144 છે એ કેનો વર્ગ છે, તો કે 12 નો વર્ગ. હેલો રેડી, હવે અહીંયા 4x એનો વર્ગ માઇનસ 12 નો વર્ગ, x ના ઘન એમનો કાઉન્સમાં 4x માઇનસ 12, બીજા કાઉન્સમાં આવશે 4x પ્લસ 12. હજી આમાંથી આપણે 4 સામાન્ય કાઢો હોય તો નીકળે, પણ આપણે એવું કરશું નહીં, અહીંયા સુધી રાખી દેવાનું, બરાબર. એટલે આ તમારો આન્સર, હજી આના પછી સ્ટેપ થાય પણ આપણે કરવું નથી. ત્યાર પછી 5મો દાખલો આપેલો છે, 5મા દાખલાની રકમ આપેલી છે એલ પ્લસ એમ એનો વર્ગ માઇનસ એલ માઇનસ એમ એનો વર્ગ. હવે અહીંયા આખું કાઉન્સ આપ્યો છે એનો વર્ગ આપ્યો, માઇનસ કાઉન્સ બીજો એનો વર્ગ. આ દાખલો બે રીતે થાય, એક તો એ પ્લસ બી એનો વર્ગ માઇનસ એ માઇનસ બી એનો વર્ગ. તો અહીંયા આપણે આનો વર્ગ અને આનું સૂત્ર, એટલે કે ટૂંકમાં બે નિત્ય સમનો ઉપયોગ કરી અને પછી પણ સાદરૂપ આપી તો જવાબ બાદ, પણ આપણે અવયવ મેળવવાના છે, પરિણામે આપણે શું કરશું, ટૂંકી રીત કરશું. ટૂંકી રીત એટલે શું, તો કાને હું આખાને એ કહી દઉં, આ આખાને બી, એનો વર્ગ માઇનસ બી નો વર્ગ,
तो ये माइनस बी एक बार ये प्लस बी એટલે આ કૌંસની સાથે માઇનસ કરીને આ કૌંસ એક વાર આ કૌંસની સાથે પ્લસ કરીને આ કૌંસ બરાબર અહીં આપણે લખી એલ પ્લસ એમ પેલો કૌંસ એટલે એ માઇનસ બી એટલે એલ માઇનસ એમ એ માઇનસ બી હવે એ પ્લસ બી પ્લસ બી એટલે એલ માઇનસ એમ રેડી કૌંસમાં કોઈ જાતની નિશાનીમાં ચેન્જીસ કર્યો નથી ખાલી અહીંયા એક વાર માઇનસ અહીંયા એક વાર પ્લસ હવે શું કરશો તો કે કૌંસને આપણે છૂટા પાડી તો અહીંયાથી જશે નાનો કૌંસ એલ પ્લસ એમ એમનો માઇનસ નિશાની હોય એટલે અંદરની નિશાની બદલે તો અહીંયા આવશે માઇનસ એલ માઇનસની જગ્યાએ હવે આવશે પ્લસ એમ એ જ રીતે જો અહીંયા પ્લસ છે એટલે અંદરની નિશાની કઈ ચેન્જ નહીં કરી પણ ખાલી કૌંસ છૂટા કરી નાખ્યું એલ પ્લસ એમ પ્લસ એલ માઇનસ એમ હલો રેડી હવે અહીંયા આપણે સમાન હોય તો સરવાળો થાય અને બાદબાકી જો અસમાન નિશાની હોય તો બાદબાકી બરાબર અને ઉડતા ઉડતા ઉડાડે તો એલ પ્લસ છે આ એલ માઇનસ છે પ્લસ માઇનસ ઉડી ગયા વધ્યું શું તો કે એમ વધતા એમ એટલે ટુ એમ બીજા કૌંસમાં જોઈએ તો અહીંયા પ્લસ એમ માઇનસ એમ કેન્સલ થાય એલ વધતા એલ એટલે ટુ એલ આ બંને નો ગુણાકાર કરીએ એટલે બે ગુણ્યા બે એટલે ચાર અને એમ ગુણ્યા એલ એટલે ચાર એમ એલ આ તમારો આન્સર આવી ગયો બરાબર બે દુ ચાર એમ ગુણ્યા એલ એટલે એમ એમ હજી એક વાર આના દાખલો રિપીટ કરી એલ પ્લસ એમ એનો કાઉન્સ ઉપર વર્ગ માઇનસ એલ માઇનસ એમ એનો કાઉન્સ ઉપર વર્ગ એવું આપણને આપેલું હતું તો અહીંયા આપણે આ નિયમનો ઉપયોગ કરી શકીએ આનો પણ ઉપયોગ કરી શકીએ એટલે ટૂંકમાં આપણી પાસે બે નિયમ આપેલા છે એ વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બી વર્ગ અને એક છે એ વર્ગ માઇનસ ટુ એ બી માઇનસ બી વર્ગ તો આપણી પાસે આ બે નિયમ છે એ બંનેનો ઉપયોગ કરીએ અને સાદરૂપ આપી તો પણ જવાબ આવે અથવા જો એવું ન કરવું હોય તો આ આખાને આપણે એ કહી દઈએ તો એ એનો વર્ગ માઇનસ આ આખાને હું બી કહી દઉં તો બી એનો વર્ગ તો એ વર્ગ માઇનસ બી વર્ગ તો આના જેવું લાગે છેલ્લે બરાબર તો એના જેવું લાગતું હોય તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરી તો એકવાર એ માઇનસ બી એકવાર એ પ્લસ બી તો એ મુજબ એ માઇનસ બી એ એટલે પેલો કૌંસ બી એટલે બીજો કૌંસ એ કૌંસ પૂરો હવે બીજા કૌંસમાં એ પ્લસ બી એ એટલે એલ પ્લસ એમ બી એટલે એલ માઇનસ એમ તો એ આપણે કૌંસમાં લખ્યા પછી માઇનસ નિશાની હતી એટલે અંદરની નિશાની ચેન્જ થઈ કૌંસ નીકળી જાય બરાબર અને આમાં પ્લસ હતા એટલે અંદરની નિશાનીમાં કોઈ જ જાતનો ચેન્જીસ થશે નહીં અને એમનો કૌંસ નીકળી જાય અહીંયા પ્લસ એલ માઇનસ એલ કેન્સલ થયા એમ વધતા એમ એટલે ટુ એમ અહીંયા એમ પ્લસ એમ માઇનસ એટલે ઈ કેન્સલ થશે તો એલ પ્લસ એલ એટલે ટુ એલ તો અહીંયા મૂકશું ટુ એમ હવે આ બંને નો ગુણાકાર કરીએ એટલે બે દુ ચાર અને ચાર એમ ગુણ્યા એલ એટલે એમ એમ તો અહીંયા આપણો આન્સર આવશે ચાર એમ એલ ત્યાર પછીનો દાખલો આપણે જોઈ છઠ્ઠો દાખલો
છઠ્ઠા દાખલાની રકમ આપેલી છે 9x² y² - 16. સૌથી પહેલા હું આને એ કહી દઉં, એનો વર્ગ માઇનસ બી નો વર્ગ. એવા સ્વરૂપમાં આપણે પેલા કન્વર્ટ કરી તો બંનેનું વર્ગમૂળ કાઢીએ તો 9 નું વર્ગમૂળ થશે 3, x² નું વર્ગમૂળ થશે 1, y² નું વર્ગમૂળ થશે y. 3xy એનો વર્ગ માઇનસ 16 એટલે 4 એનો વર્ગ, એ વર્ગ માઇનસ બી વર્ગ એવું બની ગયું. હવે આપણે આનું એ કહી દઉં, આને આને હું કહી દઈશ બી. એ વર્ગ માઇનસ બી વર્ગ હોય તો ઓલા સૂત્ર મુજબ શું થશે તો કે એકવાર એ માઇનસ બી એ પ્લસ બી બરાબર, તો એ રીતે વિસ્તરણ થઈ જાય. તો 3xy - 4 અને એકવાર આવશે 3xy + 4. અવયવ પડી ગયા. હવે ત્યાર પછી 7મો દાખલો. x² - 2xy + y² - z² હવે આવી રકમ આપેલી હોય ત્યારે આ પેલી રકમ છે એ પૂર્ણ વર્ગ પદાવલિની છે, તો અહીંયા હું આપણે કેની પૂર્ણ વર્ગ થશે તો કાંઈ આપણને નિશાની કેવી આપી છે માઇનસ, તો આપણે એ માઇનસ બી એનો કાઉન્સ ઉપર વર્ગ. આનું સૂત્ર શું થશે તો કે એ વર્ગ માઇનસ 2ab + b² એની જગ્યાએ આપણને એક્સ મૂકી અને બી ની જગ્યાએ વાય મૂકી એટલે આના જેવી રકમ મળી જશે. જોજો, x - y² એ આવે, અહીંયા એક્સ મૂકી તો x² - 2 એ આવ્યો તો એક્સ, બી આવ્યો તો વાય, પ્લસ બી નો વર્ગ એટલે y² બંને રકમ સેમ થઈ ગઈ. તો આવું આપેલું હોય ત્યારે આપણે એના બરાબર શું લખી શકીએ તો કે x - y એનો કાઉન્સ ઉપર વર્ગ માઇનસ z નો વર્ગ. આ વસ્તુ તમારે બાજુમાં લખવાની છે બરાબર. હવે x - y એને હું એ કહી દઉં કે એ વર્ગ માઇનસ b નો વર્ગ. એ વર્ગ માઇનસ b નો વર્ગ એ દેખાય x - y મૂકશું, બી દેખાય z. અહીંયા આપણે એ અને બી લખવાની જરૂર નથી પણ દર્શાવે છે. અહીંયા આવશે x - y એટલે એ માઇનસ બી એટલે z. એકવાર x - y એ પ્લસ બી એટલે z. અવયવ પડી ગયા x - y - z, બીજા કૌંસમાં x - y + z. તો 7મો દાખલો અહીંયા પૂરો થાય. ત્યાર પછી આપ્યો છે 8મો દાખલો, એ જો. પચીસ એ વર્ગ માઇનસ 4b² હવે આપણને આવી રકમ આપેલી છે તો આને આપણે અવયવ કેવી રીતે મેળવ્યું તો સૌથી પહેલા જો અહીંયા એ વર્ગ બી વર્ગ સી વર્ગ ત્રણેય વર્ગ વાળા છે, વચ્ચેના પદમાં શું આપેલું છે બીસી. બીસી એટલે આ ભાગ આપણે અલગ કરી તો બીસી વાળું આવું આના જેવું થઈ જશે બરાબર, એટલે એની જગ્યાએ બી આવશે, બી ની જગ્યાએ સી. તો એ પૂર્ણ વર્ગ પદાવલી છે બરાબર, આને આપણે પૂર્ણ વર્ગ બનાવ્યો તો પાછળ આપણે પ્લસ ની નિશાની હોવી જોઈએ. આઈપી છે કેવી માઇનસ, તો માઇનસ આઈપી હોય તો એ માઇનસ ને આપણે બહાર કાઢવી પડે, તો બહાર કાઢી લે એટલે કે સામાન્ય કાઢી લે તો આપણને પ્લસ થઈ જશે બરાબર. તો હવે સૌથી પહેલા
પેલું સ્ટેપ હું કરીશ કે 25 વર્ષ ને હું હેરાન કરીશ ને એને એમનું. એક બે અને ત્રણ, ત્રણેય પદ માંથી હું માઇનસ નિશાની સામાન્ય કાઢું એટલે 12 કૌંસમાં હવે આવી જશે. આ માઇનસ હતા તો એ થઈ ગયા પ્લસ, પ્લસ હોય એ થઈ જશે માઇનસ, માઇનસ હોય થઈ જશે પ્લસ, બરાબર. તો આ કૌંસમાં આવી ગયા. હવે તો કાકે ના વર્ગની વર્ગ પૂર્ણ વર્ગ પદ આવલી જ છે. તો પેલા તો અહીંયા 25 વર્ગ છે એનું આપણે વર્ગમૂળ કાઢીએ એટલે 5 એનો વર્ગ માઇનસ આનું વર્ગમૂળ એટલે 2, આનું વર્ગમૂળ એટલે 7, 7 × 2 14, 14 × 2 14 × 2 28. જો વચ્ચેનો જવાબ આવે તો પૂર્ણ વર્ગ પદ આવલી હોય. પૂર્ણ વર્ગ પદ આવલી શેની એ છે તો કે અહીંયા વર્ગમૂળ આપણને જે પેલું પદ આપેલું હોય એનું વર્ગમૂળ છેલ્લા પદ, એ આપણને પૂર્ણ વર્ગ પદ આવલી એનો વર્ગ, એનું વર્ગમૂળ થશે 2b માઇનસ 79. તો આપણે વધારે ડિટેલમાં નહીં લખી પણ 2b માઇનસ હોય તો અહીંયા માઇનસ, પ્લસ થઈ પાવો તો પ્લસ, એટલે 49. 49 નું વર્ગમૂળ 7, સી નો વર્ગ આપ્યો છે એનું વર્ગમૂળ ઉપર વર્ગ, એ વર્ગ માઇનસ બી એનો કઈ આવું કે એ માઇનસ બી એટલે 5 2b માઇનસ 7 સી. અને એક વાર પ્લસ પ્લસ બાકી આ હેલો રેડી કરી અહીંયા પ્લસ છે તો અંદર કઈ ચેન્જીસ કરવાની જરૂર નથી એટલે 5 પ્લસ 2b માઇનસ 7 સી. અહીંયા દાખલા નંબર પૂરો થાય. હાલો હવે
चौथो दाखिल